જૈન ધર્મમાં વર્ષી તપ એ ખૂબ જ મહત્વનું અને મોટું તપ ગણાય છે. ત્યારે નવસારી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ સામૂહિક વર્ષી તપની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 252 લોકોની ભવ્ય શોભાયાત્રા ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘથી નીકળી હતી. શહેરના રાજમાર્ગે વિવિધ વિસ્તારોમાં ફરીને સંસ્કાર ભારતી સ્કૂલમાં વિરામશે. જૈન ધર્મમાં 13 મહિનાના તપને વર્ષી તપ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપવાસ 400 દિવસ એટલે કે 13 મહિના માટે કરવામાં આવે છે. નવસારી શહેરના 162 પરિવારના 252 જેટલા લોકોએ આ કઠોર તપ કર્યા છે, જેમાં એક 101 વર્ષીય વૃદ્ધ પૂનમચંદ છત્રાણી અને 9 વર્ષીય કિશોરી ભવ્યા ઝવેરીનો પણ સમાવેશ થાય છે. આ ભવ્ય શોભાયાત્રામાં તપસ્વી રત્નો માટે હાથી, 25 બગી, 2 એસી વાળી બગી, 6 ઊંટ ગાડી અને 12 જેટલા ટ્રેક્ટરમાં બિરાજમાન કરી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. યાત્રામાં તપસ્વી રત્નો સાથે 18 સાધુ અને 50 સાધ્વીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય શોભાયાત્રામાં તપસ્વીઓનું ઠેર ઠેર પુષ્પવર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે સંસ્કાર ભારતી શાળાના ગ્રાઉન્ડ ખાતે ઇક્ષુ રસ એટલે કે શેરડીના રસથી જ સામૂહિક પારણા કરાવવામાં આવશે. એકદમ કઠિન છે. અમારા કરતાં તો ભગવાને બહુ સારામાં સારો તપ કર્યો છે અને નિર્વિઘ્ને અમારો તપ પાર પાડવા જઈ રહ્યો છે. હવે એમાં કઠિનાઈ તો ઘણી આવી હોય બધા જ તપસ્વીઓ, પણ નિર્વિઘ્ને પાર પાડ્યું. આ હવે પારણાનો દિવસ આવી ગયો છે. કહેવાય છે કે પોતાના પુરુષાર્થથી નહીં પણ પ્રભુના પ્રભાવથી જ આ બધું પાર પડતું હોય છે. તો ખરેખર આદિનાથ દાદાનું આલંબન અને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની સાનિધ્યમાં અમે આ તપ પૂર્ણ કરી રહ્યા છીએ. કાલે જ્યારે પારણાનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે એક મનમાં થોડું અનઇઝી બી લાગે છે કે આ આટલા સરસ 14 મહિના અમે પાર પાડ્યા તો હવે અમે પાછા પોતાની લાઈફમાં ખાતા પીતા થઈ જવાના એમ. અમારા સૌ પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ અને આદિનાથ પરમાત્માને અનુલક્ષીને આદિનાથ ભગવાનનું આલંબન પકડીને દર વર્ષે જૈન હજારો જૈનો વર્ષી તપની સુંદર મજાની આરાધના કરતા હોય છે. આ વર્ષી તપ એટલે શું હોય છે કે 405 દિવસનો આ એક વિશિષ્ટ તપ, જે આદિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યાર પછી ભગવાને ભોજન નથી લીધું, અન્ન નથી લીધું, જલ પણ નથી લીધું, અને એ પરમાત્માની એક આંશિક અનુકરણ, એ પરમાત્માની એક નાનકડી આરાધના કરવા સ્વરૂપ હજારો જૈનો કરે. એમાં આ વખતે આ નવસારી સંઘની અંદરમાં, નવસારી મુકામની અંદરમાં શ્રી ચિંતામણી જૈન સંઘના અન્વયે પરમ ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુશ્રી શ્રીજી મહારાજ સાહેબની કૃપા, ચિંતામણી દાદાના પરમ આશીર્વાદ અને સકલ જૈન સંઘનો અદ્ભુત ઉત્સાહ અને એની સાથે 252 તપસ્વીઓએ આ વર્ષી તપની યાત્રાની શરૂઆત કરી. એમાં નાનકડી 9 વર્ષથી દીકરીથી લગાવી અને 101 વર્ષના વયોવૃદ્ધ વડીલ પણ આ તપસ્યાની અંદરમાં જોડાયેલા છે. અને તપસ્યા પૂરી થયો એનો આનંદ તો બધાને હોય જ, પણ આ વખતે સવિશેષ આનંદ એટલા માટે છે કે એવા કપરા સમયમાંથી અમે પસાર થયા કે જ્યારે આખું વિશ્વ કોરોનાની અંદરમાં ક્વોરન્ટાઇન હતું, લોકડાઉન લાગુ પડેલું હતું, એવા સમયની અંદરમાં આ વર્ષી તપની આરાધના નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ ગઈ એનો એક જબરજસ્ત આનંદ. અને એ આનંદને વ્યક્ત કરવા માટે આખા સમગ્ર નવસારીની પરિક્રમા, સમગ્ર નવસારીની અંદરમાં પરમાત્માને લઈ 252 તપસ્વીઓની રથયાત્રા નીકળશે, જેમાં બગી હશે, હાથી વગેરે છે, ઘોડા વગેરે છે, આચાર્ય ભગવંતો, કન્યાસ ભગવંતો, મુનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, આ બધાની શુભ નિષ્ઠાની અંદરમાં એ સુંદર મજાનો જાજરમાન
રથયાત્રાનો મહોત્સવ, જેને પરિક્રમા કહેવાય, એક મંગલયાત્રા કહેવાય, એક વિજયયાત્રા, કે આવી સરસ મજાની યાત્રા પરિપૂર્ણ થઈ એનો એક ગૌરવ અને આનંદ માણવા માટેની આ પરિક્રમા છે. અને અહીંયાથી બરાબર 8:30-9 વાગે નીકળી અને સંસ્કાર ભારતી સ્કૂલની અંદરમાં આ યાત્રાનું સમાપન થશે. વચમાં જે જે રૂટ આવતા જશે, જૈન મંદિરો, જૈન દેરાસરો, સાજન માજનો, લગભગ 11,000-15,000 માણસની આજની ગણતરી ગણી છે આ સંખ્યાની અંદરમાં આવવાની. ગામે ગામથી મહેમાનો પણ આવી ચૂકેલા છે. અને એક અદ્ભુત ઉત્સાહ, અદ્ભુત વાતાવરણ, કે આ એક મંગલ શરૂઆત કરેલી એનું મંગલ સમાપન થઈ ગયું, એનો બધાને બહુ મજાનો આનંદ.